તો પીએન જંકશન ડાયોડ તમે જોઈ શકતા હશો બરાબર. અહીંયા આપણે પી ટાઈપ સેમી કન્ડક્ટર અને એન ટાઈપ સેમી કન્ડક્ટર ને બેને જ્યારે ભેગા કરી દેવામાં આવે ત્યારે પીએન જંકશન ડાયોડ બને છે બરાબર. તો કે પીએન જંકશન ડાયોડના બે ટર્મિનલ છે બરાબર. એટલે અહીંયા બે ટર્મિનલ તમે જોઈ શકો છો, અહીંયાનો સિમ્બોલ એ દોરેલો છે આપણે બરાબર. એક એનોડ છે ને એક કેથોડ છે બરાબર. બે ટર્મિનલ, એક બે લેયર છે, એક પી અને એન, આ બે લેયર ભેગા કરીને આપણે પીએન જંકશન ડાયોડ બને બરાબર. બે ટર્મિનલ છે, બે લેયર છે, એક જંકશન છે. તમે અહીંયા જોઈ શકો છો આ એક જંકશન વચ્ચે જંકશન બને છે જ્યાં બે જોડાય છે તેને બરાબર. પીએન જંકશન ડાયોડ છે યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે, એક જ દિશામાં કરંટ ફ્લો થાય છે, ખાસ યાદ રાખજો યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે. ઓકે, હવે અહીંયા તમે જોશો એનોડ અને કેથોડ છે બરાબર. તો પીએન જંકશન ડાયોડને જ્યારે ફોરવર્ડ બાયસ ક્યારે આપવામાં, તો કે પીને પોઝિટિવ એનને નેગેટિવ આપવામાં આવે ત્યારે ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે, અને પીને નેગેટિવ અને એનને પોઝિટિવ આપવામાં આવે ત્યારે એને રિવર્સ બાયસ કહેવામાં આવે છે. ફોરવર્ડ બાયસમાંથી કરંટ ફ્લો થશે, રિવર્સ બાયસમાંથી કરંટ ફ્લો થતો નથી કારણ કે યુનિ ડાયરેક્શનલ ડિવાઇસ છે. ઓકે, તો આટલું તમને પીએન જંકશન ડાયોડ વિશે આવડતું હોવું જોઈએ.